ભાજપ દ્વારા 5 દિવસ પહેલા રાજ્યસભાના બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સાબરકાંઠાના આદિવાસી મહિલા કે જેઓ રાજકારણમાં ભાજપમાં સનિષ્ઠ કાર્ય કરી રહ્યા છે અને રાજકારણમાં પણ જેઓ હજુ સુધી અજય રહ્યા છે તેવા આદિવાસી મહિલા રમીલાબેન બારાનું નામ જાહેર થતાં તેમની જન્મભૂમિ એવા વિજયનગરના તાલુકા નાસરેરી ગામે આનંદની લાગણી પસરી ગઈ છે એ વિજયનગરમાં એક એવું નામ છે કે જ્યાં વર્ષોથી રાજકારણમાં ભાજપમાં રહ્યા છે અને સમાજ સેવા માટે સરકારી નોકરીને પણ છોડી અને હંમેશા લોકોને પડખે પણ રહ્યા છે ત્યારે જોઈએ તેમના વિશેનો એક અહેવાલ ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે બુધવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સાથે ખુશીની લહેર પ્રસરી ગઈ હતી જોવા જઈએ તો તાજેતરમાં આદિવાસી સમાજમાં ઉભા થયેલા લઈને રમીલાબેન પસંદગી કરાઈ હોવાનું પણ મનાય છે પ્રદેશ ભાજપ સંગઠનના ઉપાધ્યક્ષ અને ખેડ બ્રહ્માના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન બારા ગણગુતિમાં અનુભવ છે પિતા ખેર બ્રહ્મા વિધાનસભા બેઠક પરથી ભાજપ માંથી વિજેતા બન્યા હતા રમીલાબેન વિજયનગર ની એમએચ હાઈસ્કૂલમાં માં શિક્ષક તરીકે ફરજ બજાવી ચુક્યા છે જીપીએસસી સિલેક્ટ થયા બાદ વર્ષ બે હજાર એક માં મૈસૂર વિભાગમાં નાયબ સચિવ તરીકે હતા ત્યારે સ્વૈચ્છિક રીતે નિવૃત્ત લઈ વિધાનસભા અને એક લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે ટ્રાયબલ ડિપાર્ટમેન્ટમાં ચેરમેન તરીકેનો હોલો પણ એમને સંભાળ્યો છે વર્ષ બે હજાર સાબરકાંઠા લોકસભા બેઠક પર મધુસુદન મિસ્ત્રી વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમનો પરાજય થયો હતો નવેમ્બર બે હજાર ખેડ બ્રહ્મા બેઠક પર વૈશાલી અમરસિંહ ચૌધરી સામે પેટા ચૂંટણીમાં પાંચસો ને પંચાણું મતે વિજય બન્યા હતા ત્યારબાદ વર્ષ બે અને બે હજાર ખેડ બ્રહ્મા બેઠક પર અશ્વિન કોટવાલ સામે હારી ગયા હતા તેમ છતાં રમીલાબેને

એક સરસ શિક્ષિકા બહેન હતા એમના જોડે રહી જવાનો વસવસો એ જ કે અમે અહીંના અહીંની પ્રાથમિક શાળામાંથી અમારું જે સાતમા ધોરણ પછી પૂર્ણ થયું અને મેં અમારે આઠમું ધોરણ વિજયનગરની સ્કૂલોમાં જવું પડતું હોય છે અને વિજયનગરની એમ એસ હાઈસ્કૂલમાં અમારા ગામના શ્રી આ રમીલાબેન ત્યાં હતા અને અહીંથી ગામડામાંથી જ્યારે ઉચ્ચ શાળામાં જવાનું હોય ત્યારે એક એમ વાતાવરણ ભય જેવું તો લાગે જ કે સારું ત્યાં પણ ત્યાંની જે સ્કૂલમાં અમારા ગામના બહેન હતા અને એ વખતે કોઈ સાધન સુવિધા ન હતી ચાલતા જવાનું હતું તો આપણે ગામના બહેન છે અને આપણે ચાલતા જઈશું બહેનના સહારે અમે ત્યાં શિક્ષણ લઈશું એવું હતું જ પણ જે વર્ષે અમારે આઠમા ધોરણમાં ત્યાં એડમિશન લેવાનું થયું એ વખતે જ અમારા બેનશ્રીની બલી થઈ જતો અમને એમના હાથે શિક્ષણ નથી મળ લેવા મળ્યું એ જ અમને દુઃખ વસો છે બેન એમ અમારા ગામના ખૂબ પ્રેમાળ સ્વાભાવિક અને ખૂબ સારા માણસ છે શિક્ષિત છે બેનને જોઈને ગામમાં બી ઘણા બેન સાથે સાથે ઉચ્ચ શિક્ષણ મેળવશે નોકરીઓ મેળવી છે વિકાસ બી સારું એવું કામગીરી થઈ છે અને આજે જે બેનશ્રીને રાજ્યસભામાં જે ટિકિટ મળી છે એથી અમે ખૂબ ગર્વ અને ખુશાલી અનુભવીએ છીએ અને બેન બેનશ્રીને અમારા આગળ વધે એવી અભિનંદન પાઠવી છે એ અમે ખુશી અનુભવીએ છીએ મારું નામ છે સુરેશભાઈ દલાજી સંગાથ આ તો ખાલી રમીલાબેન બારાની ની રાજકીય સફરની વાતો હતી પણ રમીલાબેન બારાનો જન્મ ક્યાં થયો પરિસ્થિતિમાં અત્યારે પણ જોવા મળ્યું હતું કે જેમાં અત્યારે રમીલાબેનના નાના ભાઈ તેજ ઘરમાં રહે છે સાથેને રમીલાબેન એ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલમાં જે જગ્યાએ અભ્યાસ કર્યો હતો તે સ્કૂલની પણ મુલાકાત કરી હતી ગામમાં હજુ પણ લોકો રમીલાબેન પોતાના સામાન્ય જીવનની વાતો કરતા જાણે કે થાકતા ન હોય તેમ બેન વિશે કઈને કઈ વાતો કરીને તેનું રટણ કરતા પણ જોવા મળ્યા હતા રવિલા બેન જે રાજ્યસભાના સાંસદ નિયુક્ત ઉમેદવાર બનાવ્યા છે ભાજપે તો બેન અહીંયા ભણતા હતા જન્મથી અહીંયા તો કેવી પરિસ્થિતિ હતી શું શું હતું પપ્પા શું કરતા હતા મમ્મી શું કરતી હતી અને બેન કીતે રીતે ભણ્યા તમારી દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ બેન અહીંયા જે ભણ્યા નાના હું નાનો હતો અને એ સમયે બેન ભણતા હતા તે વખતે અહીંયા લાઇટની વ્યવસ્થા નહોતી અને બેન ફાનસના અજવાળે આ જ ઘરમાં બેન ભણ્યા છે અને ભણ્યા પછી એમએચ હાઈસ્કૂલમાં પણ બેન નોકરી લાગ્યા ટીચર તરીકે અને એ સમયે અમારા ગામથી વિજયનગર જવાનો રસ્તો પાંચ કિલોમીટર છે ત્યારે પગદંડી રસ્તે બેન ચાલીને જતા અને આવતા હતા બેન જીપીએસસીની પરીક્ષા પાસ કરી એટલે વિજયનગરથી ગાંધીનગર જતા રહ્યા અને એના પછી બેને સ્વૈચ્છિક નિવૃત્તિ ડિપ્યુટી સેક્રેટરી તરીકે લીધી અને એ પોતે રાજકારણમાં જંપલાવ્યા આજે જ્યારે મોદી સાહેબે બેનને રાજ્યસભા તરીકે નિયુક્ત કર્યા છે ઉમેદવારી તરીકે નિયુક્ત કર્યા છે તો આદિવાસી સમાજ સમગ્ર આદિવાસી સમાજ અને નાલસેરી ગામ બેનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે એટલા માટે કે અમારા આદિવાસી સમાજની એક દીકરી જેને બેન અમારી બેન અને એ હંમેશા સમાજનું આજે દરેક જગ્યાએ કોઈ પણ અમારે બારમૂ પ્રસંગો હોય સામાજિક પ્રસંગો હોય તો બેન હંમેશા હાજર રહે છે અને બેન સમાજની ચિંતા કરે છે એટલે આજે આદિવાસી સમાજ બેનને ખૂબ જ અભિનંદન પાઠવે છે મારા ફાધર ની એવી ઈચ્છા હતી કે અમે પાંચ આઠ ભાઈ બહેન હતા ત્રણ પાંચ ભાઈઓ અને ત્રણ બહેનો તો મારા ફાધર એવી ઈચ્છા હતી કે મારી દીકરીઓને હંમેશા આગળ બનાવું કલેક્ટર બને મામલતદાર બને એવી મારા ફાધર પહેલેથી જ અપેક્ષા હતી એટલે બધા માર વાદર પેલા પોલીસ ખાતામાં નોકરી કરતા હતા પછી માર ફાધર પણ ઓગણીસો ચોર્યાસી ની અંદર ભાજપમાંથી ધારાસભ્ય પદ તરીકે પણ ચૂંટાયા હતા રમીલાબેન જે શાળામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું તે સ્કૂલમાં તેમણે 8 થી 12 અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે પણ ફરજ બજાવી તે સ્કૂલની મુલાકાત કરતાં ગામ લોકો તેમજ કેટલીક યાદગાર ક્ષણો અંગે પણ જણાવી હતું સાથે જ આ સ્કૂલમાં શિક્ષકે જે હાલ આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમજ તેમના પ્રેમાળ સ્વભાવ અંગે જણાવ્યું હતું કે અન્ય એક શિક્ષક તેમને રમીલાબેન સાથે પારિવારિક સંબંધ ધરાવે છે તેવું જણાવ્યું હતું કે રમીલાબેન તારવાની સાથે બીજી અન્ય બાબતોમાં કેટલા પારંગત છે તે અંગે જણાવતા જરા પણ અચકાતા હતા નહીં બેનની આજ કુશળતાને લઈને રાજકારણમાં કેટલા પારંગતે હોશિયાર છે તે તેમના ગામની મુલાકાત દરમિયાન જાણી મળ્યું હતું તેઓ હજુ પણ પોતાના ગામ અને લોકો સાથે કેટલા જોડાયેલા છે આ સૂચવી જાય છે કે બેન સમાજ સેવા કઈ રીતે જાણે છે ઉમંગ સાબરકાંઠા દિવ્યાંગ ન્યૂઝ